बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेराम, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मात्र मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन એટલે જલારામ બાપાનું દર્શન, એવી કરુણા સંવેદનાનું પાવન દર્શન એટલે જલારામ દર્શન, પરિવારને જીવનને ધન્ય બનાવતું દર્શન એટલે જલારામ દર્શન। આપની સમક્ષ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ ના માધ્યમથી શ્રી કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન રજૂ કરવામાં આવશે, જેના વક્તા છે શ્રી દિનેશભાઈ કેઠકર गायत्री परिवार सरगासन। विश्व ने धन्य बनावतु परिवार, समाज ने राष्ट्र ने धन्य बनावतु, तेमज पूरा विश्व ने धन्य बनावतु दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतु दर्शन छे जलाराम बापानु दर्शन। तो आप सौने नम्र विनंती, अचूक सांभळजो, જલારામ દર્શન નિહાળજો, અતુ અચૂક સાંભળજો। પ્રેમથી આપણે સૌ રહીએ, જીવન બને અમૂલ્ય, પાળી આટલું પ્રેમથી, એ મારા રઘુવંશનો સંદેશ, એ માનવ સેવાનો સંદેશ, એ માનવ જાતનો સંદેશ। આવી સાખીઓ નીકળે દુહાસ રે, એનું ગીત સાંભળીને વગડોએ કાન સરવા કરવા માંડે, અને સાંભળ્યા કરે સાંભળ્યા કરે, ને વાહારીઓ વાહારીઓ એનું ગીત સાંભળવા ઘડીવાર થંભી જાય, નદીના નીર પણ થંભી જાય, જાલાના આવા કંઠને જાલાના આવા કંઠને જોઈ એક દી એક વટે માર્ગુએ કહ્યું, જુવાન તારો આવો બધો કંઠ છે તો લે એકાદું ભજન પણ થવા દે। બાપા હું તો અબુધ વગડાનું બાળ, મને ભજન ભજન કાંઈ ન આવડે બાપા, આ તો બે ચાર દુહા આવડે છે એટલે ગાઉં છું, આપા જાલાએ કહ્યું। જુવાન તારા કંઠને શું કામ વેડફી દે છે બાપ, તારો કંઠ અમૂલ્ય છે, જો ભજન શીખવા હોય ને તો મેલડી ગામમાં આપો રતો કરી, અને એક ભગત છે એના ચરણે જા બેસી જા, તારું જીવન ધન્ય બની જશે, અને મોલડીમાં આપા રતાને ત્યાં રોજ રાત્રે ભજનની રમઝટ બોલે, સાધુને સંતોના એને ત્યાં બેસણા થાય, સાંજે ઢોર લઈને આવેલા પાછા જાલાના મનમાં હવે મોલડીનું ભજન, એ મોલડીના ભજનનું ફળિયું ઘૂમરાવા લાગ્યું। સંત આપા રતા એને દેખાવા માંડ્યા, વાડું કરી ખભે ડાંગ લઈ અને મોલડીનો માર્ગે વહેતો થયો, ભજનની ચોહર જ્યાં પૂરી થઈ અને ત્યાં આપા રતાએ એકતારો પડખે મૂક્યો, ત્યાં અજાણ્યા આદમીને જોયો અને આપા રતાએ પૂછ્યું, જુવાન કયા ક્યારે હું બાપ, બાપુ મસળિયાનો છું, રબારી છું, ભજન સાંભળવા આવ્યો તો, ને પછી તો જાલો રોજ રાતે આપા રતાને ત્યાં ભજન સાંભળવા આવે, રતાને ત્યાં સંધ્યા સમયથી ભજન શરૂ થઈ જાય, સંધ્યા સમયે માળા અને સંધ્યા પ્રકારના ભજન થાય, રાત્રે 9 થી 12 ગણપતિ બેસાડે અને પછી ગુરુ મહિમાના ભજન ચાલે। ગુરુ ગોરખનાથની અવળ વાણીને આત્માના રૂપક પ્રકારના ભજનો આપો રતો ખૂબ ગાય, ભાવથી ગાય, રાત્રે 12 વાગે પાછી આરતી થાય, પછી થાળ ધરાવાય, 12 વાગ્યા પછી આરત આગમ અવડવાણી સાવડ હેલો આવા બધા ભજનો ગવાય, રાત્રે 3 વાગ્યા પછી પરજ અને 4 વાગે રામગરી ગવાય, 4 વાગ્યા પછી પ્રભાતી અને ઉઘડતે પ્રભાતે 5 વાગે પાછા પ્રભાતિયા ગવાય। આપો જાલો એ બધું સાંભળે જુએ અને મનમાં ઉતારે, આમ થોડા દાડામાં તો આપો જાલો ભજનની સર્વ રીતોમાં પારંગત થઈ ગયો, એ પંડે હવે નરસિંહ મીરા ભાણ સાહેબ રવિ સાહેબ ખેમ સાહેબ પાનભાઈ મૂળદાસથી માંડી અને કેટલાય ભક્તોના ભજનો ગાવા લાગ્યો। જાલાની પત્ની રૂપા રોજ રાત્રે પતિને આમ જામ જાતો ભાડી અને એક દાડો પૂછવા લાગી, રોજ રાત્રે ક્યાં જાઉં છું, જાલાએ ભજનની વાત કરી
ત્યાંથી રૂપાએ હઠ પકડી, ભગત ભગત આજ મને તો તમારી હારે ભગન ભજન ગાવા લઈ આવો ને, ચાલો. અને ઘરવાળી રૂપા બંને ભજન મંડળીમાં આવ્યા છે. થોડા દાડામાં રૂપા પણ ભજનની બંધાણી થઈ ગઈ છે અને રૂપાનો કંઠ તો વળી જાલાના કંઠથી વધુ મીઠો હતો. અને હવે તો રૂપા પણ ભજન ગાતી થઈ ગઈ છે અને ભજન પાછા કેવા ગાય છે. અમને આંગન નહીં બુહારા, અમને આંગન નહીં બુહારા, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન, મન કા મેલ નહીં ધોયા તો, મન કા મેલ નહીં ધોયા તો, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન, હમને આંગન નહીં બુહારા, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન. ભજન એ વખતે ગુજરાતી હતા, ભલે હિન્દી નહોતા, પણ એના ભાવ કંઈક આવા જ હતા. હરે આય હરે કો ને કલમશ કસાય કી લગી હુઈ હૈ ઢેરી, નહીં જ્ઞાન કી કિરણ કહી હૈ હર કો તરી અંધેરી, આંગન ચોબારા અંધિયારા, આંગન ચોબારા અંધિયારા, આંગન ચોબારા અંધિયારા, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન, હમને આંગન નહીં બુહારા, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન. હૃદય હમારા પિઘલ ન પાયા જબ દેખા દુખિયારા, હૃદય હમારા પિઘલ ન પાયા જબ દેખા દુખિયારા, કિસી પંત બોલે ને હમસે પાયા નહીં સહારા, કિસી પંત બોલે ને હમસે પાયા નહીં સહારા, સુખી હૈ કરુણા કી ધારા, સુખી હૈ કરુણા કી ધારા, સુખી હૈ કરુણા કી ધારા, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન, હમને આંગન નહીં બુહારા, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન. દેખ લો ઈશ્વર પાસ મિલેગા, હર પ્રાણી મે હો પરમેશ્વર કા આભાસ મિલેગા, અંતર કે પટ ખોલ દેખ લો ઈશ્વર પાસ મિલેગા, હર પ્રાણી મે હો પરમેશ્વર કા આભાસ મિલેગા, ઈશ પર હમને નહીં વિચારા, ઈશ પર સબને નહીં વિચારા, ઈશ પર સબને નહીં વિચારા, ઈશ પર હમને નહીં વિચારા, કૈસે આયે ભગવાન, કૈસે આયે ભગવાન. કઈ રીતે ભગવાન આવે? જ્યાં સુધી આપણે આપણા અંતરના મેલને દૂર કર્યો નથી, આપણી અવરચંડાઈને દૂર કરી નથી, આપણી ખરાબ આદતોને દૂર કરી નથી, અગર જો મનનો મેલ ધોવામાં આવે, આપણા આંગણાને આપણી જાતને ધોવામાં આવે, તો પરમાત્મા દૂર નથી. યદિ આંગન હમને બુહારા, યદિ આંગન હમને બુહારા, ચલે આયે ભગવાન, દોડે આયે ભગવાન, મન કા મેલ યદિ ધોયા તો, મન કા મેલ યદિ ધોયા તો, ચલે આયે ભગવાન, દોડે આયે ભગવાન, ચલે આયે ભગવાન, દોડે આયે ભગવાન, ચલે આયે ભગવાન, દોડે આયે ભગવાન. આમ જાલો હવે રૂપાને પોતાને ઘરવાળીને રોજ ભજન મંડળમાં લઈ જવા માંડ્યો. અને થોડા દાડામાં તો રૂપા પણ એની ઘરવાળી પણ ભજનની બંધાણી થઈ ગઈ. સાહેબ બીજા બધા
બંધન કરતા બીજા બધા વ્યસન કરતા રામ નામનું વ્યસન જીવનને તારે છે અને એટલે જ કીધું વ્યસનથી વ્યાધિ વધે આળસ વધે અપાર જો વ્યસન કરો મારા રામના નામનું ઉતરી જાય બેડો પાર જો વ્યસન કરો મારા રામના નામનું ઉતરી જાય બેડો પાર આ જાલોને રૂપા બે ભજનના રંગમાં રંગાઈ ગયા છે અને એમાંય રૂપાનો કંઠ તો વળી જાલાના કંઠથી વધારે મીઠડો હતો હવે તો રૂપા પણ ભજન ગાતી થઈ ગઈ હતી પાંચેક ગાઉ રોજ રાત્રે હાલી અને આપો જાલો અને રૂપા મોરળી જાય સંસારના પાણી છાંટો જેના અંગ માથે નથી ઉડ્યો એવા જડકમળવત બની રહેલા ઓળિયા પીર જેવા રતાને ત્યાં જામતા ભગત મેળામાં ભજનની ઠોર ઉડે દેહભાવ ઓગળી જાય આત્મભાવ જાગી જાય માણસ આત્મનિર્ભર બની જાય આત્મભાવ જાગી જાય આત્માની સુગંધ સર્વત્ર પ્રસરી જાય પણ સવાર પડતા જ ફરી પાછો સંસાર આળસ મરડીને બેઠો થાય આપો જાલો મેસરિયા પહોંચી અને ઢોર ચરાવવા જાય અને રૂપાબાઈ ઘરના કામે વળગે આમ દી ઉપર દી હાલતા જાય છે આખી રાત ઉજાગરાને કારણે કોક દાડો બપોર વેળાય જાલાની આંખ ઘેરાઈ જાય અને ઢોર પડખેના ખેતરમાં પેસી જાય ઊંટની ખૂંદને છબે એવું ઊંચું ધાન ભાળી અને ભૂરાટા થયેલા ઢોર હળી કાઢીને ડુંડા માથે વળગી પડે જાણે દસ દસ શહેરના આંચળ માથે બગ્યું વળગી ના હોય થોડા દાડા આવું બન્યું એટલે સીમમાંથી રાડ આવી અને એવી રાડ ઉઠી અને એ રાડ આપા જાલાના મોટા ભાઈ પાસે ગઈ છે આપો જાલો ખાંડુ ચરાવવા નથી આવતો એ તો મીઠી મીઠી નિંદ્રું તાણવા આવે છે આજુબાજુના ખેતરવાળા આવી અને ફરિયાદ કરવા માંડ્યા છે અમારો મોગો મોળ ધૂળ ધાણી કરી નાખ્યો છે હવે કંઈક ઉપાય કરો બાપ હે જાલાના મોટા ભાઈનો સાદ તરડાઈ ગયો એ જાલો રાગડો તાણવામાંથી ઊંચો આવે તો ને ખૂતો રહે છે ખેતરમાં આખો દિવસ બાકી હતું તે મોલડાનો રતો બગાડે છે રતો ભગત રહ્યો ને મોલડામાં એ બગાડે આપા જાલાનો મોટો ભાઈ એ રાત્રે હાથમાં કડિયારી ડાંગ લઈને નીકળ્યો છે રાતના અંધારામાં જો ભૂલે ચૂકે આપા જાલાના આકારમાં ઝાડવું અકળાઈ જાય તો ડાંગથી હું ઝૂડી નાખું એવો રોષ એવો ક્રોધ અને હારે ધરતીના ચૂરે ચૂરા કરી નાખવા પગ પછાડતો એ મોલડી તરફ ભાગી રહ્યો હતો ત્યાં સામેથી એક યાચક બ્રાહ્મણ નીકળ્યો છે જાલાના મોટા ભાઈના મનમાં થયું કે આ પણ ભજન મંડળીનો ભગતડો લાગે છે એટલે તેણે લમડું ફાટી જાય એવા સ્વરે ઘાટો પાડ્યો છે એ ભગતડા બોલો સાધુડો ને સાધુડી ક્યાંય ગયા છે બ્રાહ્મણની આવી ક્રોધ બ્રાહ્મણ આવી બિચારો ક્રોધની ભાષા સમજી શક્યો નહીં એણે નકારમાં મસ્તક ધૂણાયું આ જોઈ અને જાલાના મોટા ભાઈનો ક્રોધ બમણા વેગથી ઘુમર્યું લેવા માંડ્યો મારા સાધુડા મારા સાધુડા બધા એકના એક હોય છે જૂઠું બોલે છે તીલવા એમ કરીને કડિયારી ડાંગ બ્રાહ્મણના માથા ઉપર ઝીંકી અસાવધાન રહેલો બ્રાહ્મણ તમરી ખાઈને ભોંય પર પટકાયો અને એ વખતે આપા રતાને ત્યાં રૂપાબાઈના કંઠમાંથી આવું ભજન નીકળતું હતું ઊંડો કૂવો સંતો જળ વિના પાણી ભરે પણિયારી અસત અમે નવ બોલીએ સંતો લેજો વિચારી તળે કુંભાર ઉપર ચાકડો ફરતા અમે રે ભાડ્યો કીડીબાઈ કેરા નેત્રમાં કીડીબાઈ કેરા નેત્રમાં હસતી જાતા નિહાળ્યો ઊંડો કૂવો સંતો જળ વિના પાણી ભરે પણિયારી નદીઓ કેરા નીર ઉલટ્યા પર્વત ઉપર ચડ્યા હરણીએ પારધને માર્યો ગેબી વાજા ગગડિયા ઊંડો કૂવો સંતો જળ વિના ભરે પાણિયારી નીચે ભ્રમર ઉપર કમળ છે માડીને છાબ મારે દીઠો એનો રે પ્રેમલ વાયરો મુજને લાગે રે મીઠો ઊંડો કૂવો સંતો જળ વિના પાણી ભરે પણિયારી નીચે ગાગર ઉપર પણિયારી પાણી ભરતા રે દીઠી મચ્છંદરનો ચેલો બોલ્યા ગોરખ વાણી રે મીઠડી ઊંડો કૂવો
સંતો જળ વિના ભરે પાણી હારી, જળ વિના પાણી પડે પાણી ભરે પાણી હારી. વાહ વાહ રૂપાબાઈ વાહ. એ વખતે હવે ગોરખની આ અવળ વાણીના અર્થ થવા દો રૂપાબાઈ, આપની વાણી તો શું મધુર છે. હવે આ અવળ વાણીનો અર્થ થવા દો. અને રૂપાબાઈએ જ્યાં હાથમાં મંજીર લીધો અને ભજન ઉપાડ્યું. આશા કૂવો જળ વિના, આશા કૂવો જળ વિના વર્ત્યો પાણી હારી. વર્ત્યો એટલે વૃત્યો, આશા એટલે ઈચ્છાઓ. આશા કૂવો ઊંડો વિન, આશા કૂવો ઊંડો જળ વિના વૃત્યો પાણી હારી. જેવું ભાણ્યું તેવું ભાખીએ કહેજો જો ભૂલ હોય અમારી. જીવ કુંભાર બ્રહ્મણ ચાકડો, આ જીવ કુંભાર છે, બ્રહ્મણ બહુ અદ્ભુત બતાવ્યું છે. જીવ કુંભાર બ્રહ્મણ ચાકડો, સૌએ નજરે નિહાળો. કુમતી કીડી કેરા નેત્રમાં મન હાથી જાતા ભાડો, કુમતી કેળા નેત્રમાં મન હાથી જાતા ભાડો. આ મનને જુઓ, મનને જાણો. મન મારે પણ છે, મન તારે પણ છે. મન મારે માર્ગે ન જાઓ, મન તારે માર્ગે જાઓ. મનને શ્રેષ્ઠતાને માર્ગે વાળો. ને આગળ ગાતા ગાતા તો રૂપાનો કંઠ રૂધાયો, હાથમાંથી મંજીરા પડી ગયા, વાણી બંધ થઈ ગઈ. રૂપા દે આમ કેમ અડધે ભજન બંધ કર્યું? એક ભક્તે પૂછ્યું. રામ રામ બાપુ, પાણી લાવો, આ ચૂરતા તૂટી ગઈ. રૂપા દે પાણી પી અને રૂપાએ ભજન આગળ ચલાવ્યું. પણ આજ જાણે સાધ મોડો મોડો લાગતો હતો, મોડો મોડો ઉપડતો હતો, ખબર પડતી નથી શું થયું છે. ભજન પૂરા થયા પછી આપો જાળો હાલવાની તૈયારી કરે છે. આપા રતાએ જાળાને અને રૂપાને અટકાવ્યા છે કે બાપ, આજ તો સુરત મહારાજ આકાશને કપાળે આવી લાલ કંકુનું ટીલું તાણે ને, એ વેળાએ જાજો બાપ, હવારે જાજો વહેલા. ભગત મોડેથી જાજો. ભલે આપા જાળાએ કારણ વિના આજ્ઞાને સ્વીકારી છે. સૂરજના લાલ કિરણને માથે ધૂળના ડાઘ પડી ગયા હોય એવા મેલા ઘેલા કિરણો જ્યાં પૃથ્વી માથે છબ્યા કે આપો જાળો અને રૂપા મસરી આવ્યા. પણ ત્યાં તો વરવા વાવડ જાણા, જાણે આપા જાળાની રાહ જોઈને બેઠા હતા. મોટા ભાઈએ આપા જાળાની રીસમાં ને રીસમાં એક નિર્દોષ બ્રાહ્મણને મારી નાખ્યો છે, ગુડી નાખ્યો છે. એ સમાચાર મળતા જ આપા જાળાએ કહ્યું કે હવે સંસારમાં જીવવું નથી, મારે મારી સમાધિ ગળાવો. આપો જાળો સમાધિ લે છે એ વાત વાંકાનેર પરગણાની માયલીકોર ગાંડા થયેલા વંટોડિયાની જેમ ફરી વળી છે. ધરતી કડેડાટ કરી ઉઠી છે, પથ્થર જેવા મનેખાના કાળજા પોલાણમાંથી પણ પડછંદા ઉઠ્યા છે. આવું કરી જાઓ બાપ, આવું કરી જાઓ આપા જાળા, આવું ન થાય. પણ આ તો આપો જાળો ભાઈના પાપને માથે પ્રાયશ્ચિત કરવા બેઠો છે. પતિ સમાધિ લે છે એ વાત સાંભળતા રૂપા પણ પતિની વારે સમાધિ લેવા તૈયાર થઈ ગઈ છે. આપો રતો દોડી આવ્યા છે. અરે રે આપા જલા, આપા જાળા, આ આ શું કરો છો? બાપુ મોતને માથે પ્રાયશ્ચિત કરું છું, આ દેહ તો માટી છે, ગુરુદેવ મન જાવા દેવો. અને એટલા માટે જ કીધું છે, મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન હે સાજી કે હસ્તા ચલે શમશાન. જાલા ભગત, અમે તો ભજનુના શબ્દોમાં ગોથા ખાઈ જ છીએ રે બાપ, અને તમે તો ઠેઠ પહેલે પાર પૂગી ગયા. ગુરુ કરતા ચેલો સવાયો હોય એ આનું નામ જાલા. અપાર હતા, હજુ તો મનની અબડખાયું બાકી રહી ગઈ છે. આપા રતાએ જાળાના ચહેરા માથે નજર નહોતી. દેહભાવથી પર થયેલા આપા જાળાના હૈયામાં હજુ મમતાનું પોટલું બંધાયેલું છે. એ શું છે, શું હશે? આપા રતાએ પૂછ્યું, ભગત ભગત હજી શું બાકી રહી ગયું છે? મારે ભગતની ભીડ, મારે ઘરે ભગતની ભીડ જામવી જોઈએ બાપ. સાધુ સંતોને મારે આંગણે આવીને વિશામો મળવો જોઈએ. મારા ઢોરે જે જે ખેડૂના, મારા ઢોરે જે જે ખેડૂના ઊભા મોલને ખૂંદી નાખ્યા છે ને, એ બાપ એ પાપના પ્રાયશ્ચિત કરવા છે મારે. આપા રતા, મારે તો ઢગલા મોઢે અનાજને લૂંટાવવું છે, લૂંટાવવું છે. આપા જાલાએ અંતવેળાની અબડખા એના ગુરુદેવ સમક્ષ આપા રતા કને કરી છે. આપા જાલા,
તમે તો ભક્તિ પંથના પ્રવાસી ભક્ત, સુરતા ભજનમાં લીન થઈ જવાથી ક્યાંક કોક ખેતરમાં ઢોર પડી ગયા હશે, એમાં આવા આરક્ષો? એમ તો ગુરુ નાનક પણ ખેતરમાં પંખીડાના ટોળા જોતા એવે ટાણે પંખીડાને ઉડાડવાને બદલે ગાતા હતા, પ્રભુ કી દુનિયા પ્રભુ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ, પ્રભુ કી દુનિયા પ્રભુ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. આપાર હતા, મારે તો આ જન્મે અનાજના મૂલ ચૂકવવાના છે, અનાજ પેટ ભરવા માટે છે, દાણાને માથે કોઈનો હક નથી, એ તો જીવ માત્ર માટે છે, જીવ માત્ર માટે છે. મારે તો અનાજના કોઠારો ભૂખ્યાને ઠારવા માટે લૂંટાવવા છે બાપ. મારે દુનિયાની સામે એ સત રજૂ કરવું છે, દાણા જે ચણે એના હોય બાપ, ભૂખ્યા પેટે ઠારે એ અનાજ, ભૂખ્યા પેટને ઠારે એને અનાજ કહેવાય બાપ. અનાજના કારણે મારા ઉપર આજ પાતક લાગ્યું છે, અનાજના કારણે મારા ઉપર એવું પાતક લાગ્યું છે કે નિર્દોષ બ્રાહ્મણને મારી નાખ્યો છે મારા ભાઈએ, એને મારે અનાજ લૂંટાવીને મારે મીટાવવું છે બાપ. ગુરુદેવ મને રજા આપો. જેવી બાપ તમારી ઈચ્છા ભગત, અંત સમયની અબડખા તમારી જરૂર પૂરી થાય છે અને થશે. આપા જાલા, તમારી ઈચ્છા તમામ પૂરી થશે. આપા રતાને પ્રણામ કરી અને પતિ પત્ની આપો જાલો અને 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 રૂપા દે. બંને સમાધિના ખાડા પાસે આવ્યા છે, ભક્તોની ભીડ જામી છે, બાર બાર ગાવું માથેથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે, બધાની બે હાથ જોડી, બધાને બે હાથ જોડી અને ધીમે ધીમે સમાધિમાં ઉતર્યા છે. અને એવા ટાણે બધા ભક્તોએ રૂપાનું પ્રિય ભજન, લોહાણા સંત ખીમ સાહેબનું ભજન ઉપાડ્યું છે. દોરંગા ભેડા રે નવ બેસીએ, હો એવા દોરંગા ભેડા રે નવ છે પોતાની પત, હેજી એમાં જાય છે પોતાની પત, ભોરંગા ભેડા રે નવ બેસીએ જી, ધોરંગા ભેડા રે નવ બેસીએ જી. પગલા ઉઠાવતા બંને સમાધિના ખાડામાં બેસી ગયા છે. પહેલી માટી આપા રતાના હાથથી એમાં મુકાઈ છે ને આપા જાલાના અંતરમાં એક જ વાતની સુરતા રહી ગઈ, અનાજને માટે આ જીવને માથે બ્રહ્મ હત્યાનું પાતક લાગ્યું છે, માત્ર અનાજને માટે. આ વાત જલારામની આંખ સામે આવી, આંખ ચોડી. નથી કોઈ મહાત્મા કે નથી કોઈ સંત, આપા રતાનો એક અદ્રશ્ય પડછાયો જાણે ધીમે ધીમે ખસીને દૂર થઈ રહ્યો છે અને મોભ પર કાગડો કાકા કરીને ઉડી ગયો. જલાના હૈયાના કમાર ઉગડી ગયા અને કઈ રીતે ઉગડ્યા એ બધી વાતો આપણે આવતીકાલ ઉપર જોઈશું. આવો બે મિનિટ માટે. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બા
બાપારામ જલારામ જલારામ જય જલારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ જલારામ જલારામ જય જલારામ બાપારામ જલારામ જલારામ જય જલારામ બાપારામ સીતારામ જલારામ જય રાજારામ બાપારામ જલારામ સીતારામ જય સીતારામ બાપારામ જલારામ સીતારામ જય સીતારામ બોલી જલારામ બાપા કી જય. મિત્રો, આ ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી શ્રી કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન આપ સૌના પાવન બનાવવા માટે, જીવનને ધન્ય બનાવવા માટે કોરોનાના આ મહામારીના દિવસોમાં ખૂબ, જ્યારે આપણે મંદિરે જઈ શકતા નથી એટલે એક જલારામ દર્શનનો આપની પાસે પહોંચાડવાનો વિચાર આવ્યો, અને એ વિચાર પણ જલારામ બાપાની પ્રેરણા થકી, સીતારામની પ્રેરણા થકી આવ્યો છે. તો આ વાત, આ વિચારો, આ દર્શન આપની પાસે નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે, માત્ર જનકલ્યાણાર્થે આ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે, આ જલારામ બાપાનું દર્શન પહોંચાડવામાં આવ્યું છે. તો આપ આ દર્શનને માત્ર પોતાના પૂરતા સીમિત નહીં રાખતા, જન જન સુધી પહોંચાડવા પ્રયત્ન કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ અને કોરોના મુક્ત સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા. સૌને જય.